પાટણના અનાવડા ગામના ખેડૂત મગનભાઈ પટેલે ઓર્ગેનિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા તથા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તો 5 વીઘા જમીનમાં શાકભાજીનું સંપૂર્ણ ઓર્ગેનિક ખેત પદ્ધતિથી વાવેતર કરી આજે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત તરીકે ઓળખ ઊભી કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિવિધ એવોર્ડથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓ અને સહાય આપવામાં આવી રહ્યું છે, જેના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આવા જે ખેડૂત એટલે પાટણ તાલુકાના અનાવાડા ગામના મગનભાઈ પટેલ, જેઓ આજે 78 વર્ષે પણ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓએ 5 વીઘા જમીનમાં ફુલાવર, રીંગણ, બ્રોકલી જેવી વિવિધ શાકભાજી અને બાગાયતી પાકોની ખેતી કરી ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. અનાજમાં પણ ભીડછેદ થતું જાય છે, બીમારી વધતી જાય છે, એટલે કંઈક સારું વાવવું જોઈએ અને એમાં ઓર્ગેનિક ખેતી કરો સારું એમ. તો એમાંથી મને ઓર્ગેનિકની પ્રેરણા મળી. થોડો પહેલા વર્ષે ઓછું કર્યું પણ બીજા વર્ષે 1 વીઘાનો સફળ ખેતી કરી અને એ સફળ ખેતી એટલી સુંદર થઈ કે એમાં ઓછા ખર્ચે વધારે ફળ મળ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું. અને એ કક્ષાએ જિલ્લા ખેતીવાડી સરકાર મારફતે સરકારશ્રીએ મારો અધિકારીઓએ અહીં રૂબરૂ આવી જોઈ અને અધિકારીઓની માર્ગદર્શનથી મેં એવોર્ડ માટે ફોર્મ ભર્યું. અને એવોર્ડ માટે ફોર્મ ભર્યું એટલે પછી સરકારશ્રીએ મને 1909-10નો ગુજરાત રાજ્યનો સરદાર પટેલ કૃષિ પુરસ્કાર એવોર્ડ પણ આપ્યો અને 25,000 કેશ એવોર્ડ સોલ ઉડાડી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એનું મને બહુમાન મળ્યું. મગનભાઈ પટેલ ઓર્ગેનિક ખેતીમાં જાત મહેનતે તૈયાર કરેલા જીવામૃતનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમના ખેતરની શાકભાજીમાં કુદરતી મીઠાશ અને પોષક તત્વો જોવા મળે છે. પાટણ ઉપરાંત છેક અમદાવાદ સુધી તેમની શાકભાજીની માંગ છે, તો અન્ય ખેડૂતો ધરું આપી પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીના કામમાં મગનભાઈના ધર્મપત્ની હીરાબેન પણ ખભેથી ખભો મિલાવી તેમને સાથ આપે છે અને જીવામૃત બનાવવાનું કામ તેઓ કરે છે. એટલું જ નહીં પરંતુ જીવામૃત બનાવી તેનો છંટકાવ સહિતના ખેતી કામમાં જોતરાયેલા રહ્યો છે. હીરાબેને પણ જીવામૃતની પદ્ધતિ સમજાવી હતી. જીવામૃત અમે સારામાં સારું ખાતરનો પાયાના ખાતર તરીકે ઉપયોગ થાય છે. એમાં લીમડો, આકડો, બાજરીનો ખોળ, ગોળ, થોડું જો સક્ષમ ખેડૂતો તલનું તેલ પણ 100 ગ્રામ નાખી શકાય. આ બધાથી બેક્ટેરિયા વધારે વધારે ઉત્પાદન થાય એટલે 100 કલાક એને 200 લિટરના પણ ડ્રમમાં વગાડી રાખવાનું અને પીએચ સાથે આપી શકાય, સ્પ્રે પણ કરી શકાય અને એનાથી જડમૂળમાંથી જે રોગો થતા હોય એ બિલકુલ નાબૂદ થાય છે. એટલે દવાની કોઈ નાખવાની પછી ભવિષ્યમાં બહુ જરૂર ઓછી પડે છે અને દવા નાખવાની પડે તો પણ લીંબોળીનું તેલ, હિંગ, છાશ એનો ઉપયોગ કરી શકાય છે અને એ ઇનઓર્ગેનિક કરતાં પણ ઓર્ગેનિકનું રિઝલ્ટ બહુ સુંદર આવે છે. જીવામૃતમાં બનાવી અમે અહીંયા સાન નાખું છું, પછી પાણી એનું પીપળું ભર્યું છું, પછી એમાં 2 લિટર છાશ ખાગા વેડવાની, 2 લિટર ઘોર નાખવાનો, પછી લોટ નાખવાનો અને આકડો ને ધતુરો અને લીમડાના પાંદડા નાખવાના. એના અઠવાડિયા 10 દિવસ કોહરવા દેવાનું, પછી એને પાણી સાથે નેકમાં વેળી જવાનું ડોલે. મગનભાઈ પટેલ પાટણ પંથકમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત તરીકે અનોખી ઓળખ ઊભી કરી છે. તો રાજ્ય સરકારે પણ તેમને સરદાર પટેલ કૃષિ એવોર્ડ, પાટણ જિલ્લાનો આત્મા એવોર્ડ સહિતના સન્માન મેળવી ચૂક્યા છે. ત્યારે તેઓના પ્રાકૃતિક ખેતી તરફ ઝુકાવને અન્ય ખેડૂતો પણ વધાવી રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી તરફ વળવા લાગ્યા છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.